પવિત્ર આસો માસની નવરાત્રીનું પર્વ હોય જનજાતિ સમાજની દેવી આયા માતાની પૂજા અર્ચના કરવા જતા સમાજના લોકોને રોકવામાં આવતા તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પૂજા કરવા જવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું સોનગઢ તાલુકાના આંબાજૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ઘીમાડી પર્વત ઉપર પ્રાચીન સમયથી આયા માતાની મંદિર આવેલું હોય ત્યાં જનજાતિ સમાજના લોકો વર્ષોથી પૂજા અર્ચના કરતા આવેલ છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેઓને એમના દેવી દેવતાઓને પૂજા કરવા દેવામાં ન આવતા તે વિસ્તારના જનજાતિ સમાજના આગેવાનો દ્વારા આજ રોજ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તેઓને ત્યાં પૂજા કરવા દેવામાં આવે અને સુરક્ષા આપવામાં આવે એવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જ્યારે તારીખ એક દસ બે હજાર બાવીસના શનિવારના રોજ સ્થાનિક લોકો ત્યાં પૂજા અર્ચના કરવા ગયા હતા ત્યાં તેઓ સાથે અભદ્ર વર્તન કરી ગામના અન્ય સમાજના ક્રિસ્ટી યુવાનો દ્વારા ધક્કામુક્કી પણ કરવામાં આવી હતી પણ સમય સૂચકતા સાચવી સોનગઢ પોલીસ સ્ટેશનના પી એન એચ ચૌહાણ સાહેબ ત્યાં આવી મામલો થાળી પાડ્યો હતો જી નમસ્કાર હું દિનેશ કુમાર ગામિત આપ સૌ જાણો છો કે શનિવારના રોજ અમારા જનજાતિ સમાજ તરફથી અમારી કણીકંશ્રી પૂજવા ગયેલા હતા ત્યાં શું ઘટના બની છે ન્યૂઝ મીડિયામાં બધું આવી ગયેલું છે એ બાબતે અમારે આજે ત્યાં આવી રગજગ થઈ હતી કે તમારે કલેક્ટર સાહેબની અથવા પ્રશાસનની મંજૂરી મંજૂરી લઈને આવવાની તો અમે આજે કલેક્ટર શ્રી સાહેબ સાહેબ એ મંજૂરી અર્થે એ અરજ કરવામાં આવી છે કે સનાતન કાળથી અમારી ગીધમાળી આયા ખાતે અમારું સ્થાન આવેલું હતું ત્યાં અમે પહેલી તારીખે અમારી પૂજા આદિવાસી પૂજા પદ્ધતિ પ્રમાણે પૂજા કરવા ગયા હતા ત્યાં સ્થાનિક ખ્રિસ્તી સમાજના આગેવાનો અને ડેપ્યુટી સરપંચ તથા અન્ય લોકો દ્વારા ટોળું વળીને આવેલ અને અમને ધમપી આપવામાં આવેલ અમારા પૂજારીને એક થાપડ મારવામાં આવેલ અમારા સંતને બે પાછળથી ધબ્બા મારવામાં આવેલ અને ધક્કો મારવામાં આવેલ તથા મહિલાઓ સાથે અણછાજતું વર્તન પણ કરવામાં આવેલ તો અમારો સમાજ ત્યાં અમે બધા હક્કાબક્કા થઈ ગયા કારણ કે આવું અમે ધારેલું નહીં કારણ કે એ લોકોની ગ્રામ પંચાયતોને ઠરાવવામાં એવું લખવામાં આવેલું છે ગીધ માળી આયા સર્વ માટેની છે અને સર્વ લોકો અહીંયા દર્શન કરવામાં આવી શકે એવું છે એટલે અમે શાંતિપૂર્ણ માહોલમાં ત્યાં ગયા હતા પણ અમારી સાથે ત્યાં આવી ઘટના ઘટી તે જે દરમિયાન તરત પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું અને એમના હસ્તક્ષેપથી અમને ત્યાંથી પછી અમે શાંતિપૂર્ણ માહોલમાં ત્યાંથી આવતા રહ્યા કારણ કે અમારે ઘર્ષણ થાય તંગદિલીવાળું વાતાવરણ ઉત્પન્ન થાય એવું ઈચ્છતા નહીં હતા અને આજે એ બાબતે અમે કાયદેસરની પરવાનગી લેવા માટે કલેક્ટરશ્રી સાહેબ સાથે અમે અહીંયા અરજી આપેલ છે જે બદલ કલેક્ટરશ્રી તરફથી અરજી અમને મંજૂરી મળીએ અમે આવનાર શરદ પૂર્ણિમાના દિવસે સર્વ જ્ઞાતિના લોકો અને સર્વ સનાતનની આદિવાસીઓ તરફથી ગીધ માળી આયા ખાતે દર્શન કરવા જઈ શકીએ પોલીસ પ્રોટેક્શન સાથે એ બાબતે અમે સાહેબશ્રીને અને તંત્રને અહીંયા રજૂઆત કરવા આવેલ છીએ મારું નામ શિવાજીભાઈ કોટાભે ભેગામી ગામ ઝરેલી અને જરેલી ગામના સીમાડા પર અને આ બંદારપાડા ગામના સીમાડા પર એટલે કે બાજુમાં જંગલ ત્યાં ગીધમાળની ડુંગર છે ગીરમાળ કરીને અહીંયા કણસિ માતાનું મંદિર આવેલું છે તો અહીંયા પેઢી દર પેઢી પૂજતા આવેલા અને પૂજ પૂજતા જ છે પણ આ ખ્રિસ્તી કરણે એ લોકોએ શું કરેલું કે એને આ કણસિરી માતા અહીંયાનું જે સ્થાન હતું એને તડફડ કરીને ફેંકી દીધેલું પછી એ લોકો એમ કે અહીંયા તા જ નહીં એ બી બોલે અને અમે ત્યાં જન્મથી ત્યાં અને ફરવા બી જતા નાનપણથી અને ત્યાં પૂજા કરતા અને વળવાઓ ત્યાં પૂજા પૂજા કરતા એ અમે જોતા અને એ હિસાબે અમે પેઢી દર પેઢી પૂજા કરતા આવેલા પણ એ લોકો નહીં માન્યા અમે આ દેવલી માળી માતાજીના ત્યાં દર્શન કરીને ત્યાંથી અમે બધા ભેગા થઈને એટલે કે પૂજકો ભાઈક ભક્તો ત્યાં ગયા એટલે એને માતાજીનું પૂર્ણ થન એટલે જે આ લોકોએ તોડી ફાડીને ફેંકી દીધેલું એનું મકે કે જે પહેલાં વડો જો પથ્થર મૂકતા કાં તો પહેલાં ઘૂમટા કહેવામાં આવે એ મૂકતા એ તોડફોડ કરેલું એટલે એને અમે કંઈક પ્રતિક મૂકીને એની અમે વિધિવત એની અમે પૂજા કરીએ અને એ એ આશા અમે ભાઈક ભક્તો બધા ગયેલા પણ એ લોકો અમને ના પાડી ચડવા નહીં દીધા અને પૂજા તમારથી થઈ નહીં થાય કે કારણ કે અહીંયા તમારા દેશ છે જ નથી એવું કહેવા લાગ્યા પછી ત્યાં પોલીસ તંત્ર દોડી આવ્યું અને અમને છે તો તમારાથી જવાની એ જ વાત સામે આવે વારાફરતી અને ત્યાંના સરપંચ ડેપ્યુટી સરપંચ છે તે અને ત્યાંના બહેનો જે છે એ લોકો એમ કે કે તમારે અહીંયા જગ્યા છે જ નથી કે અને પગારથી આ બનાવેલા તે કે તમારા પગારથી તમારે પગ ચડવાની જવાનું જ નહીં એમ કે એવું બોલે તો મકું એવું કેવું કે આ તંત્ર એવું કેવું ઊભું કર્યું લોકોએ અમને ખ્યાલ નહીં હતો કે એવું થશે અમે વિધિવત પૂજા કરીને આવી જઈશું એવી એવી અમને આશા હતી પણ તે અમે પાર નહીં કરી શકીએ એ લોકો જવા નહીં દીધા તો એ બરાબર નહીં તો એ ત્યાં અમને વિધિવત પૂર્વે એટલે કે પહેલાં જ પૂજા થતી હતી તેવી કંઈક પૂજા થાય અને અમે વિધિવત પૂજા કરીને આવી જઈએ અમારે કંઈક એ લોકો જોડે કંઈ ઝઘડો વિવાદ કરવા નહીં હતો કારણ કે એ એ કરવામાં અમને ફાયદો શું હતો એ અમને ખબર એટલે અમે શાંતિપૂર્વક એ કરી નહાયાવાના પણ એ લોકો નહીં માનીએ ઓમ ગુરુભ્યોનામાં સરકારી કાગળ પર ઓગણીસો સત્તાવનથી આ ગીધમાળી આયા માતા ગૌચર જમીન છે ત્યાં ગીધમાળી આયા માતાનું જ મંદિર હતું અને એમનો ઠરાવ છે એમના ઠરાવ પ્રમાણે બે હજાર તેર ચૌદમાં એમણે સાડા અગિયાર લાખ રૂપિયા ત્યારના ધારાસભ્ય માનનીય સાંસદ સભ્ય અને સરપંચ ઉપપ્રમુખ પાસે મર્ય આઈ માતાના વિકાસ માટે લીધા હતા પણ એની જગ્યાએ અત્યારે ત્યાં મરિયમ માતા જ બનાવવામાં આવી છે અમે લોકો ત્યાં ગયા અમને દર્શન નહીં કરાવવા દીધા ભારતીય સંવિધાનના આર્ટિકલ ઓગણીસનો અનુચ્છેદ થયો તો પણ અમારે શાંતિપૂર્ણ રહેવું હતું એટલે અમે નીકળી ગયા તાપી જિલ્લામાં આંબા જૂથમાં મિની કાશ્મીર જેવી ઘટના બની હતી ત્યાંના સ્થાનિકોએ કીધું કે તમારે કોઈ બી મંદિરમાં મુલાકાત કરવી હોય તો સરપંચ જિલ્લા પ્રમુખ કે તાલુકા પ્રમુખની પરમિશન લેવી પડે જ્યારે એ લોકોએ પોતે જ એમ કીધું હતું કે અમે આઈમાં અમે યા યાગીને દરેક મંદિરે જઈએ છીએ તો ત્યારે તો એ લોકો આ પરમિશન લેતા નથી મંદિરનામાં દર્શન કરવાનો શાંતિપૂર્ણ રીતે સંઘ લઈને જવાનો હિન્દુ ભારતીય બંધારણનો અધિકાર છે એનો બી એમણે ભંગ કરેલ છે અમે બસ એ જ વિનંતી કરીએ છીએ કે શરદ પૂર્ણિમાએ શાંતિપૂર્ણ રીતે દર્શન કરવા માટે જવાના છીએ તો પ્રશાસન અમને પૂરતી વ્યવસ્થા આપે અને ત્યાં કોઈ ઘર્ષણ એમના તરફથી નહીં થાય એટલી પૂરતી તકેદારી રાખે અને ખ્રિસ્તી ત્યાંના સ્થાનિક કહેવાતા ખ્રિસ્તી સમાજના લોકોથી ઘર્ષણ નહીં થાય અને બીજું ખાસ એ છે કે આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છે તો વર્ષો જૂનું ત્યાં પ્રકૃતિના પથ્થરો કે પ્રતીકોના સ્થાન હતા મંદિરો નહોતા જે આપણા હિન્દુ પરંપરામાં મોટા મોટા બન્યા છે એટલે ઘણીવાર પ્રશાસનને બી એ ખબર પડતી નથી અને સ્થાનિકો બિચારા ગભરાઈ જાય છે તો મારી ખાસ વિનંતી પ્રશાસનને બી છે કે જ્યાં બી તમે કામ કરતા હોય ત્યાંની સ્થાનિક રીતભાતોને બી સમજે અને આવી કોઈ સંવેદનશીલ મેટરો એમાં કામ કરે અમે એક તારીખે ગયા હતા ત્યારે આર્ટિકલ ઓગણીસનું સરાસર ઉલ્લંઘન થયું છે તો પણ અમે જતા રહ્યા હતા શાંતિપૂર્ણ રીતે ગયા હતા તો બી અમને દર્શન કરવામાં આવ્યા નથી કંઈ થયું નથી અને આવી વસ્તુ બે હજાર બાવીસમાં બની છે કાશ્મીર ફાઇલ પિક્ચર જોયા પછી આ આગળ વધે નહીં અને ગુજરાતમાં બીજું મિની કાશ્મીર થાય નહીં એની તકેદારી તંત્રએ આપણા દરેક સનાતની હિન્દુએ જાગૃત થઈને જોવાની છે સાથે સાથે દરેક ધર્મના અને જ્ઞાતિયાના લોકોએ જોઈ અને ભારતને વધુ વધુ ચેતન પારેખ જનસાક્ષીની તાપી